જે હમણાં બાય ઇલેક્શન ગયું લોકસભા વખતે, ત્યારે અને ત્યાર પછી કોંગ્રેસની જે એક લોકોમાં રાજુભાઈ તમને અમારે ચર્ચા થઈ છે કે આજે પાક ધિરાણ માફ કરવા વાળું છે એનું એક આખે આખું ફોર્મ બનાવી અને ખેડૂતો પાસે આપણે બે ફોર્મ આપવામાં આવ્યું. અહીંયા જે આ વખતે પાણી આવ્યું ને એનું કારણ એ હતું કે એમાં ઓજત મેસા ટેન્શન લેવામાં નથી એક બાજુ 80 લાખ કરોડ રૂપિયા ની વાત મૂકો ને એક બાજુ 1000 કરોડ ની વાત. આરબીઆઈ આપેલો જવાબ છે, છેલ્લા 10 વર્ષમાં રાજ્ય કેન્દ્ર સરકારે 7 લાખ વાળા ખેડૂતો છે તો એના માટે લડાઈ કરવી પડે, ખેડૂતોને કહેવું પડે કે આ સરકારે છેલ્લા 10 વર્ષમાં 5-25 ઉદ્યોગપતિઓના 50-60 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. મેં ભૂપેન્દ્ર બરાબી, પૂર્વ વિધાયક શહેપર 103, મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ ડિંડોરી. मैं AICC सचिव के रूप में, जो हमारा सौराष्ट्र जोन है, अभी हम जिला पोरबंदर डिस्ट्रिक्ट की बैठक लेने आए थे यहाँ पे, जो आगामी समय में 1-2 महीने में नगर पालिका का इलेक्शन वगैरह होना है, उसको लेके हमें सभी कांग्रेस के कार्यकर्ताओं के साथ में बैठक आयोजित की गई, जिसमें हम आने वाले चुनाव को लेकर कैसे रणनीति बनाए, कैसे लड़ना है, कैसे हम नगर पालिका जीतना है. जब नगर पालिका की बात फिर हम 2028 में कैसे गुजरात में कांग्रेस की सरकार बने, तो संगठन का जो स्ट्रक्चर वो हम लोग यहाँ पे बनाने आए हैं और हमारे संगठन के जो सभी पदाधिकारी थे सबके साथ में हम लोग मिलकर तालमेल बना के कि किसे ग्राउंड लेवल पे जाएं, किसे संगठन को मजबूत करें और ताकि हम कांग्रेस पार्टी के लिए नगर पालिका भी हम आगामी इलेक्शन होना उसमें नगर पालिका जीतें और विधानसभा भी जीतें और गुजरात में कांग्रेस की सरकार बने. આ 22,000 એને ડાયરેક્ટ વર્ષાયું અથવા તો પિયત પાકો હોય ત્યાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે 22,000 અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે 44,000 એ વરસાદનો આખા પોરબંદર જિલ્લાની અંદર ફોર્મ ભરાય છે. આ ફોર્મ માત્ર બિન પિયત ના જ ભરાય, વરસાદ મેં તમને કહ્યો તો એમાં ક્યાંય 140% કરતા ઓછો વરસાદ નથી. પોરબંદર જિલ્લો આખો લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર થવાને પાત્ર છે. વરસાદ થાય તો લીલો કે શું, તો આવનારા દિવસોમાં લોકો આપણી સાથે છે જ, જોડાશે એવું નથી કેતો હું, આપણી સાથે લોકો છે જ. લોકો આજે આપણી હારે ઉભા રહેવા તૈયાર છે, આપણી હારે લડવા તૈયાર છે, આપણને સાથ સહકાર આપવા તૈયાર છે. કે જ્યાં કોંગ્રેસના 25-50 જણા આજની તારીખમાં નથી, માત્ર તકલીફ એ છે કે આપણે એમના સુધી પહોંચતા નથી.